વિદ્યાર્થી મિત્રો, હું પ્રતિક દોશી, પ્રતિક સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના સેશનમાં આપણે ધોરણ 12 કોમર્સમાં પ્રકરણ નંબર 11 આપણે ભણી રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, તો આજના સેશનમાં આપણે પ્રશ્ન નંબર 7, 8 અને 9 ત્રણ ટૂંકા પ્રશ્નો આપણે ભણવાના છે. વિદ્યાર્થી મિત્રો, તો ત્રણેય પ્રશ્નો આપણે અહીંયા જોઈ લઈએ કે ત્રણ પ્રશ્ન કયા છે. પ્રશ્ન નંબર 7 શહેરીકરણની વ્યાખ્યા સમજાવો છે. ગઈ વખતે પણ તમને કીધું હતું કે પ્રશ્ન નંબર 7, 8 અને 9 કયા છે. ત્યારબાદ હવે આની પછીના લેક્ચરમાં તમારે મોટા પ્રશ્નો એટલે કે 3 માર્કના પ્રશ્નો અથવા 5 માર્કના પ્રશ્નો પૂછાઈ શકે તેવા પ્રશ્નો પૂછાવાની શક્યતા રહેશે. એવા પ્રશ્નો આપણે ભણવાના છીએ. ટૂંકનો અંક છે કે મોટા પ્રશ્ન છે એવા બધા પ્રશ્નો. તો પ્રશ્ન નંબર 7 શહેરીકરણની વ્યાખ્યા સમજાવો, જેનો જવાબ અહીંથી પ્રસ્તુત થાય છે કે 1951માં શહેરીકરણ એટલે શું, કે જેમ આપણું શહેર વધારે પ્રમાણમાં વસ્તુ જાય એને શહેરીકરણની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરવામાં આવે છે. એટલે કે શહેરીકરણ 1951માં શહેર કે નગરની વ્યાખ્યા ઘણી ઉદાર હતી. ક્યારે? આપણો જ્યારે દેશ આપણો પ્રજાસત્તાક થયો, આપણો આઝાદ 1947માં આપણો દેશ આઝાદ થયો અને 1950માં આપણું બંધારણ ઘડાયું. એટલે કે 1951 પછીની જે પંચવર્ષીય યોજના, 5-5 વર્ષની જે પંચવર્ષીય યોજના બની હતી, ત્યારબાદ આપણું શહેરીકરણની જે નગરની વ્યાખ્યા હતી એ વધારે પ્રચલિત થઈ હતી. ગામડા કરતાં શહેરમાં વધારે પ્રચલિત. પરંતુ 1961માં નગર કે શહેરની વ્યાખ્યા ચુસ્ત અપનાવાઈ અને 1971, 81, 91 અને 2001ની એટલે કે જેમ જેમ વસ્તીનું પ્રમાણ વધતું ગયું, વસ્તી ગણતરી વધતી ગઈ, એમ એનું નગર કે શહેરની વ્યાખ્યા દિવસે ને દિવસે બદલાતી જાય છે. એટલે કે 1971, 81, 91 અને 2001ની વસ્તી ગણતરી વખતે જે વ્યાખ્યા આપવામાં આવી હતી જે નીચે મુજબ છે, જે હવે તમને જોવા મળશે. પહેલો મુદ્દો, એવા બધા વિસ્તારો કે જ્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન કેન્ટનમેન્ટ બોર્ડ અથવા નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી, એટલે કે નિર્દિષ્ટ વિસ્તાર સમિતિ. શું કીધું? નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી, એટલે કે નિર્દિષ્ટ ચોક્કસ વિસ્તાર, એનો ક્ષેત્ર પ્રમાણે, એની વસ્તી પ્રમાણે અને એનું ક્ષેત્ર કેટલું છે એ નગરનું, એ શહેરનું ક્ષેત્ર કેટલું છે એની પ્રમાણે ચોક્કસ વસ્તુ નક્કી થયેલી હોય એને આપણે નગર કે શહેરમાં સમાવેશ કરી શકીએ. એટલે શું કીધું? એવા બધા વિસ્તાર કે જ્યાં મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોય, પંચાયત ન હોય, નગરપાલિકા ન હોય, માત્ર મહાનગરપાલિકા એટલે કે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન હોઈ શકે, અથવા કન્ટેનમેન્ટ મોડ હોય, અથવા નોટિફાઈડ ટાઉન્સ એરિયા કમિટી, એટલે નિર્દિષ્ટ ચોક્કસ વિસ્તાર હોય તે જેને આપણે નગર કે શહેરની વ્યાખ્યામાં સમાવિષ્ટ કરી શકીએ. ત્યારબાદ બીજો મુદ્દો આવે છે, એવા બધા વિસ્તારો કે જ્યાં નીચેના 3 માપદંડોનું પાલન થતું હોય. એટલે શું કીધું? નીચેના 3 માપદંડો એટલે કે 5000 કે તેથી વધુ વસ્તી વધતી હોય, વસ્તી એવી હોય કે 5000ની સંખ્યા કરતાં એની વસ્તી વધુ થતી હોય, તો એવા વિસ્તારને આપણે નગર કે શહેરમાં રૂપાંતર કરી શકાય છે. બીજું આવે છે, 75% કે તેથી વધુ કાર્યશીલ પુરુષ વર્ગ, 75% વર્ગ કે તેથી વધુ કાર્યશીલ વર્ગ કૃષિ સિવાયના ક્ષેત્રમાં રોજગારી મેળવે. કૃષિમાં એટલે કે ખેતીમાં એક રોજગારી ન મેળવતો હોય પણ તેનાથી વધુ બીજા કોઈ કાર્યમાં એ રોજગારી મેળવતો હોય એવો કેટલો વર્ગ? 75% કે તેથી વધુ વર્ગ, એવો પુરુષ વર્ગ. અને ત્રીજું આવે છે, વસ્તીની ગીચતા પ્રતિ ચોરસ કિલોમીટરે 400 કે તેથી વધુની હોય. શું કીધું? પ્રતિ ચોરસ કિલોમીટર, એક ચોરસ કિલોમીટરમાં 400 જણા અથવા એનાથી વધારે વસ્તીની ગીચતા હોય તેવા વિસ્તારને આપણે નગર કે શહેરની વ્યાખ્યામાં રૂપાંતર કરી શકાય છે. તો આ રીતે આપણે પ્રશ્ન નંબર 7 શહેરીકરણ કેવી રીતે વિસ્તૃત થાય છે, શહેરીકરણની અગત્ય શું છે, શહેરીકરણનો અર્થ શું છે, કોઈ પણ પ્રશ્ન શહેરીકરણનો આવે એમાં આપણે આ 2 મુદ્દા લખી શકીએ છીએ, કે એવો વિસ્તાર કે જે મ્યુનિસિપાલિટી કોર્પોરેશન વાળું, કન્ટેનમેન્ટ બોર્ડ વાળું, અથવા વસ્તીની દ્રષ્ટિએ કે જ્યાં 5000 કે તેથી વધુ, અથવા ખેતીમાં 75 ખેતી સિવાયના અન્ય ક્ષેત્રોમાં 75% કે તેથી વધુ હોય, અને ત્રીજું કે જેમાં એક ચોરસ કિલોમીટર 400 કે તેથી વધુ હોય તેવા વિસ્તારને આપણે નગર કે શહેરમાં રૂપાંતર કરી શકીએ. ત્યારબાદ પ્રશ્ન નંબર 8 આવે છે. પ્રશ્ન નંબર 8 છે, માનવ મૂડીરોકાણના મહત્વ વિશે માર્શલના વિચારો, કે માનવનું કેટલું કામ, ખરેખર માનવ કેટલું કામ કરી શકે છે, માનવ મૂડીરોકાણમાં માર્શલનો શું વિચાર છે. જવાબમાં, માનવ મૂડીરોકાણના મહત્વ વિશે
પ્રોફેસર માર્શલ લખે છે કે પ્રત્યેક પેઢી તેમના પુરોગામી પાસે, પુરોગામી એટલે કે જે પૂરા જે એના જૂના જે વૃદ્ધો છે, એટલે કે મારી કરતા જે મોટી ઉંમરના, તમારી કરતા મોટી ઉંમર એટલે કે તમારા દાદા પરદાદા એની પુરોગામી, પ્રત્યેક પેઢી કોઈ પણ પેઢીના લોકો છે એ તેના પુરોગામી પાસેથી વિચારોનો વારસો મેળવે છે. એટલે કે જે તમારા મમ્મી પપ્પા દાદા દાદી એનો જે વિચાર હશે એવો જ વિચારસરણી તમારામાં આવતી હોય છે, તેને આપણે ખરો વારસો કહેવાય છે. શું કીધું કે જે પ્રત્યેક પેઢી તેમના પુરોગામી પાસેથી જે વિચારોનો જે વારસો મેળવે છે તેને ખરો વારસો કહેવામાં આવે છે. આગળ આપણે જોઈએ કે દુનિયાની ભૌતિક સંપત્તિનો જો નાશ થઈ જાય પરંતુ સંપત્તિ પેદા કરવાનો વિચાર જો નાશ ન થયો હોય તો પામેલી સંપત્તિ ઝડપથી પાછી મેળવી શકાય છે. એટલે આ રીતે આપણે જે સંપત્તિ જે છે એ માનવ મૂડીરોકાણના મહત્વમાં આવે છે. ત્યારબાદ પરંતુ જો તે માટેના વિચારો જ નાશ પામ્યા હોય, શું કીધું, માર્શલનો જો વિચાર હતો એ માર્શલનો માનવ મૂડીરોકાણ એટલે કે માનવ સૌથી વધારે કામ કરતો હોવો જોઈએ, પરંતુ જો તે માટેના વિચારો જ નાશ પામ્યા હોય અને ભૌતિક સંપત્તિ જેમની તેમ રહે તો વખત જતાં ભૌતિક સંપત્તિ પણ નાશ પામે છે. અત્યારે જે ભૌતિક એટલે કે જે દ્રશ્ય સંપત્તિ જે છે આપણા માટે, એ દ્રશ્ય સંપત્તિ જો તેમની તેમ રહે, એમાં કોઈ ફેરફાર ન થાય તો ભૌતિક સંપત્તિ પણ અમુક સમય એવો આવશે એ પણ વસ્તુ નાશ પામશે અને દુનિયા તેના ગરીબીના દ્વારા આવીને ઊભી રહે છે. એટલે કે માર્શલના મૂળ વિચારો એવા છે કે માનવ મૂડીરોકાણ, માનવનું એમાં કૃત્રિમ રીતે કુદરતી રીતે તો ભગવાને બધી વસ્તુ આપેલી છે, પણ માનવ એમાં શું ફેરફાર કરી અને શું ઉત્પાદન એવું કરી શકે છે કે જેથી વધારે સારા પ્રમાણમાં આપણે માનવીઓ વધારે સારા પ્રમાણમાં ઉપયોગ કરી શકીએ, એ રીતે માનવ મૂડીરોકાણનું મહત્વ માર્શલે સમજાવેલું છે. હવે પ્રશ્ન નંબર 9 ઉપર જઈએ. પ્રશ્ન નંબર 9 આવે છે, આરોગ્યમાં સુધારો થતા આર્થિક વિકાસમાં કેટલી રીતે કેવી બાબતો મદદરૂપ બની શકે છે. આરોગ્યમાં સુધારો થાય છે, આરોગ્યમાં ધીમે ધીમે જે પ્રમાણમાં સુધારો થાય છે એ પ્રમાણે આર્થિક વિકાસમાં કેટલી રીતે મદદરૂપ થાય છે તે જોવાનું છે. આરોગ્યમાં સુધારો થતા આર્થિક વિકાસમાં 3 રીતે મદદરૂપ બની શકે છે. પહેલું આવે છે ઉત્પાદન વધતા ઉત્પાદનમાં વધારો થાય છે. શું થાય છે, ઉત્પાદનમાં દર વર્ષે વધારો થાય છે. ઉત્પાદનમાં વધારો થાય છે એટલે કે તેની ઉત્પાદકતામાં પણ વધારો કરી શકાય છે. ત્યારબાદ એનો બીજો મુદ્દો આવે છે કે કુદરતી સંપત્તિનો વધુમાં વધુ ઉપયોગ કરી શકાય છે જેથી તેનો બગાડ પણ અટકાવી શકાય છે. જે વધારેમાં વધારે આપણે કૃત્રિમ વસ્તુ નહીં પણ કુદરતી વસ્તુનો, કુદરતી સંપત્તિ છે એનો વધારેમાં વધારે આપણે ઉપયોગ કરી શકાય તે જેથી એનો બગાડ એટલે કે બગાડ પણ અટકાવી શકાય છે. અને ત્રીજું આવે છે શ્રમિકની આવકમાં વૃદ્ધિ થતા જીવનધોરણ ઊંચું. દરેક વ્યક્તિ મજૂર વ્યક્તિ જે છે એનો પગાર અત્યારે 2000 મળતો, 2000 ના હવે એને 4000-5000 મળતો હશે, તો એનું જીવનધોરણ અત્યારે માત્ર એ રોટલીને શાક ખાતો હશે, પણ જ્યારે એને વધારે આવક મળતી જશે, વધારે આવક મળતી જશે જેના કારણે પોતાનું જીવન ધોરણ પણ ઊંચું મેળવી શકે છે. તો આ રીતે તમારા પ્રશ્ન નંબર 7, 8 અને 9 વિશે આપણે માહિતી મેળવી શકીએ છીએ. તો આગળના લેક્ચરમાં આપણે હવે પ્રશ્ન નંબર આપણો 10 કે જે આપણો ટૂંકનો અંધાવવાની છે, ટૂંકનો અંધ છે આપણી પેટ્રોલિયમ વિશેની ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે જે તમને અહીં પ્રશ્ન નંબર 10 અગાઉથી તમને જાણ કરી દઉં છું. જે પ્રશ્ન નંબર 10 ટૂંકનો અંધ લખો, પેટ્રોલિયમ વિશેની ટૂંકનો અંધ તમારે ટુ બી કન્ટિન્યુ લેક્ચરમાં આવવાનું છે. તો આ લેક્ચર નંબર 3 થયો વિદ્યાર્થી મિત્રો, લેક્ચર નંબર 4 માટે લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો. આભાર વિદ્યાર્થી મિત્રો.